ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ અલ્પેશ કંસારા છે અને મારી YouTube ચેનલનું નામ મેથ્સ બાય અલ્પેશ સર છે. આપણે લોકો આ YouTube ચેનલમાં ચેપ્ટર નંબર 13 દ્વિચલ સુરેખ સમીકરણ ભણી રહ્યા હતા. આ ચેપ્ટરની અંદર આપણે થિયરી વિશે અભ્યાસ કર્યો, બરાબર. સાથે સાથે ઉદાહરણ 1 અને 2 એ લેક્ચર નંબર 2 માં આપણે ભણ્યા. આલેખની રીત આપણે શરૂ કરી કે આલેખ કેવી રીતના દોરવાના હોય છે અને કેવી રીતના એના જવાબ આવે છે. તો આપણે સૌપ્રથમ લેક્ચરની શરૂઆત કરીએ પહેલા લેક્ચર નંબર 2 માં તમને એમસીક્યુ જાતે કરવા આપ્યા હતા. આ એમસીક્યુ તમે લોકોએ સોલ્વ કર્યા હશે. આન્સર કેમ આવે છે એ વિશે સમજાવો. પહેલો છે x = 4 y = 5 સમીકરણ યુગ્મનો ઉકેલ ગણ. સૌપ્રથમ આપણે જો x = 4 તો બિંદુ છે x, y સ્વરૂપે દર્શાવવા. બિંદુ કોઈ x તો x ની કિંમત કેટલી છે આપણી પાસે? x ની કિંમત 4, y ની કિંમત 5. તમને શું આ ઉકેલ થાય? આને શું કહેવાય? ઉકેલ. શું કહેવાય? ઉકેલ. અને ઉકેલ ગણ પૂછે તો તમને લોકોને ખ્યાલ હોય 9મા ધોરણ અને 8મા ધોરણમાં હોય ઉકેલ ગણ, ગણ હંમેશા છગડીયા કૌંસમાં હોય. એટલે આવી રીતના એનો જવાબ છગડીયા કૌંસની અંદર કૌંસમાં નાના કૌંસની અંદર 4.5 એટલે આપણો આન્સર હશે એ. શું આવશે? એ આવશે. ખ્યાલ પડ્યો? શું આવશે? એ. ખ્યાલ પડ્યો? સમજાવું. ઓકે, સેકન્ડ એમસીક્યુ જો 3x વત્તા 3y માઇનસ 3 આપ્યું છે અને 5x વત્તા 5y માઇનસ 5 આપ્યું છે. a1 upon a2 is equal, sorry, b a2 b1 upon b2 c1 upon c2 બધું કેવું થાય? સરખું જ થાય છે. 3 ના છેદમાં 5 બધું કેવું થાય છે? 3 ના છેદમાં 5. તો બંને સમીકરણ સમાન. શું થયું? બંને સમીકરણ સમાન થયા, બરાબર. મેં તમને થિયરી શીખવાડેલી છે કે બંને સમીકરણ સમાન હોય તો ઉકેલ કેવો થાય? ઉકેલ થાય તમારા લોકો માટે અનંત ગણ. શું થાય? અનંત ગણ. શું થશે? અનંત ગણ. આ વસ્તુ મેં તમને શીખવાડ્યું છે, બંને સમીકરણ સમાન તો ઉકેલ ગણ થાય અનંત ગણ. શું થાય? અનંત ગણ. આમાં આવશે ડી ઓપ્શન. કેપિટલ બંને સમીકરણ સમાન છે. તો આ બે જે એમસીક્યુ હતા જે તમને લેક્ચર નંબર 2 ની અંદર તમને આપેલા છે. કેપિટલ બાળકો, પેલા એમસીક્યુ નો આન્સર એ છે અને બીજા એમસીક્યુ નો આન્સર ડી છે. ઓકે બાળકો, ક્લિયર? ચાલો હવે આજના લેક્ચરની શરૂઆત કરીએ છીએ. તો એ પહેલા તમને થોડી ઘણી માહિતી ખ્યાલ હોવી જોઈએ, બરાબર. બે રેખાઓ એકબીજાને છેદે તો કેટલી શક્યતાઓ હોય બાળકો? 3 શક્યતાઓ મળે છે. આ 3 શક્યતાઓમાં પહેલી શક્યતા ધારો કે રેખાઓ એકબીજાને છેદે તો શું થાય? ઉકેલ છેદ બિંદુ, એક બિંદુ મળે આપણને, બરાબર. અને સમીકરણો કેવા હોય? સુસંગત હોય. પછી બીજી શક્યતાઓ, બે રેખાઓ એકબીજાને સમાંતર હોય. સમાંતર ક્યારે થાય એ પણ ખ્યાલ કો કે ખાલી ફરક કેમાં હોય? સીમા, અચળ પદની અંદર ફરક હોય તો ઉકેલ ગણ શું થાય? ખાલી ગણ થાય અને રેખાઓ સુસંગત નથી. પછી આપણે જોઈએ તો સંપાતી રેખાઓ. સંપાતી રેખાઓમાં શું થાય કે બંને સમીકરણો સાવ સમાન હોય. કેવો હોય? સમાન હોય. એટલે ઉકેલ કેવો થાય? અનંત ગણ. એ આપણે હમણાં જોયો અને સુસંગત છે. ત્યારબાદ આ કોન્સેપ્ટ તમને ખ્યાલ હોવો જોઈએ આખા ચેપ્ટર દરમિયાન. ઓકે બાળકો, તો આ છે ઉદાહરણ નંબર 3, રેલવેના બે પાટાના સમીકરણ. આની અંદર તમને સમીકરણ બનાવવા નથી કીધા, પણ તમને લોકોને સમીકરણ આપી દીધું છે. આન્સર જોઈએ તો સમીકરણ તમને એવું કીધું છે કે x + 2y માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0, સમીકરણ નંબર 1. પછી 2x +
4y minus bar is equal to 0, समीकरण नंबर b. એટલે બાળકો તો આપણે જોઈએ તો a1 a2 બરાબર b1 b2 અને c1 c2. જો બાળકો a1 આ તમને ખ્યાલ પડે, a1 એટલે થાય x નો સહગુણક 1, a2 એટલે x નો સહગુણક 2, b1 એટલે y નો સહગુણક અને b2 એટલે y નો, આનો c1 એટલે અચળ માઇનસ 4 માઇનસ 12. એટલે બાળકો તો આપણે જોઈએ તો a1 upon a2 is equal to 1 by 2, b1 upon b2 is equal to 2 by 4, c1 upon c2 is equal to minus 4 upon minus 2 is equal to તો છે 1 ના છેદ માં 3 ના, અહીંયા તો છે 1 ના છેદ માં 2. ખેલપડે બાળકો અહીં લખી નાખો 1 ના છેદ માં 2. તો જો a1 upon a2 is equal to b1 upon b2 છે બરાબર, is equal to b1 upon b2 છે પણ is not equal to c1 upon c2 બરાબર. બંને આમે તે તમે સમીકરણ જો ત્યાં ખબર પડી જાય કે બંને સમીકરણ સમાન છે, ફરક કેમાં છે? અચળ પદમાં બરાબર. જો એટલે તમને ખ્યાલ પડે કે બે કોમન કાઢી લો એટલે બંને સમીકરણ સમાન થઈ જાય છે, ફરક કેમાં છે? અચળ પદમાં. એટલે બંને રેખાઓ કેવી હશે? સમાંતર રેખાઓ હશે. કેવી હશે? સમાંતર રેખાઓ છે બરાબર. તો બંને માટે આપણે કોષ્ટક મેળવવું પડશે. તો સૌપ્રથમ x + 2y - 4 = 0, અહીંયા તમે એમ લખી શકો કે સમાંતર રેખાઓ છે, લખો હોય તો બરાબર. આ તો આપણી માટે છે. તો સૌપ્રથમ x ને કરતા બને તો x = 4 - 2y બધું આ સાઈડ, અને આમાં બીજું સમીકરણ છે 2x + 4y - 12 = 0, 2x = 12 - 4y, તેથી x = 12 - 4y છેદ માં 2, અને તમે લોકો 2 કોમન કાઢી લો એટલે 6 - 2y આપણને સમીકરણ મળ્યા. હવે બાળકો આપણે લોકોને કોષ્ટક બનાવવું પડશે. તો કોષ્ટક માટે xy આ કયા સમીકરણ માટે છે? x + 2y - 4 = 0 માટે છે. x + 2y અને આપણે જે કોષ્ટક બનાવવું પડશે તો આ જે કોષ્ટક છે એ કોની માટે છે? x y અને આ છે 2x + 4y - 12 = 0 આ છે. ઓકે બાળકો હવે સમાંતર કરીએ. જ્યારે તમને ખબર પડી જાય સમાંતર છે ત્યારે એક વખત x = 0 લઈ લો અને એક વખત y = 0, સરળતાથી દાખલો થઈ જાય. ધારો કે હું સૌપ્રથમ y = 0 લો, કેની બરાબર? y = આમ, તો x - 4 - 2 * 0 એટલે x બરાબર કેટલા આવી ગયા? 4. આન્સર મળી ગયો 4. સેમ આમાં પણ આપણે y બરાબર 0 લઈએ, y બરાબર 0 તો શું થશે કે x 6 - 2y, તો 6 - 2 * 0 આપણે કરીએ એટલે શું જવાબ આવ્યો? 6. આમાં શું આવ્યો? 6. ખ્યાલ પડ્યો? જ્યારે પણ સમાંતર રેખાઓ આવે એટલે બે જ વસ્તુ કરવાનું, x બરાબર એક વખત 0 લેવો અને એક વખત y બરાબર, એટલે બંને ના આન્સર તમને ઝડપથી મળી જાય. ઓકે હવે આપણે જોઈએ x બરાબર 0 લઈએ. હવે શું લઈએ? x બરાબર 0, તો x બરાબર 4 - 2y, એમાં x બરાબર 0 4 - 2y, 2y આ સાઈડ ઇઝ ઇક્વલ ટુ 4 - 2y આ સાઈડ એટલે 4, તેથી y બરાબર 4 ના છેદ માં 2, તેથી y બરાબર 2 આન્સર. તો y બરાબર કેટલો આવ્યો? 2. ખ્યાલ પડ્યો બાળકો? સમજાણું? ચાલો હવે બીજા સમીકરણની અંદર આપણે જોઈએ કે બીજા સમીકરણની અંદર આ જે છે x - 6 - 2y, ઓકે, તે એમાં શું લઈએ આપણે? x = 0 લઈએ. કેની બરાબર? x = 0 બરાબર. તો 0 6 - 2y
ओके आ 2y आ છે 2y બરાબર 6 બે વડે ભાંગો એટલે y બરાબર 3 એટલે પડી ગયો ભણી ગયો સરળતાથી આ થઈ જાય બરાબર એટલે ત્યારે પણ બાળકો રેખાઓ તમને ખબર પડે કે સમાંતર આવે ત્યારે આ જ વસ્તુ કરવાનું કે શું x બરાબર 0 અને એક વખત y બરાબર 0 એટલે તમને સીધા આન્સર મળી જશે અને આલેખ તમારો પરફેક્ટ થઈ જશે હવે આપણે આલેખ દોરીએ છીએ શું દોર્યો છે આલેખ આલેખ આપણે કેવી રીતના દોરવાનો છે એની વિશે ચર્ચા કરી બહુ સિમ્પલ અને સરળ આલેખ છે તો બાળકો સૌપ્રથમ આલેખ માટે અક્ષ જોશે તમારા લોકોને બાળકો આ આલેખ ફરજિયાત આલેખની અંદર જ દોરવાના છે રકમમાં કરવાના નથી સમજણો બાળકો આ છે x x ડેશ y y ડેશ અને આ ઉદ્ગમ બિંદુ કાલ્પનિક બાળકો હવે આપણે માપ તમારે 5 ખાનો વાળો કે 10 ખાનો વાળો આલેખ લઈ શકો તમારી મોકલતા પ્રમાણે ઓકે ચાલો હવે નીચે પણ આપણે દર્શાવવું પડશે એટલે આપણે જરૂર ન હોય પણ નીચે દર્શાવવું પડે તેમ પ્લસ માઈનસ કોઈ પણ લઈ શકો તમારી અનુકૂળતા પ્રમાણે હવે જે છે એ બિંદુ દર્શાવવાના છે પહેલા આ રેખાના બિંદુ 4,0 x અક્ષ પર 4 y અક્ષ પર 0 એટલે અહીંયા થાય બિંદુ ખબર પડી જાય જો 4,0 પછી છે 0,2 x અક્ષ પર 0 અને y અક્ષ પર 2 એટલે આ બિંદુ થાય 0,2 આ તમને ખ્યાલ પડી જાવો જોઈએ બરાબર આ જે છે એ છે x + 2y - 4 = 0 બરાબર 6,0 તો આ થઈ ગયું તમારું 6,0 x અક્ષ પર 6 y અક્ષ પર 0 એટલે આ થઈ ગયું 6,0 0,3 તો 0,3 એટલે આ બિંદુ થઈ ગયું 0,3 ખ્યાલ પડ્યો હવે આ બંને માંથી પસાર થતી હોય એ ટાઈપની ઓકે રેખા લઈ લે હવે બાળકો મારે શું છે કે માપ સરખો ન હોય તમારે લોકોને વ્યવસ્થિત રીતે ગ્રાફ દોરો એટલે ગ્રાફની અંદર જ તમારે ખ્યાલ પડી જાય 2x + 4y - 12 = 0 બરાબર તો આ જો બંને રેખાઓ કેવી સમાંતર આવે બરાબર એટલે આનો લખું કે બંને રેખાઓનો ઉકેલ કર બંને રેખાઓનો ઉકેલ ગણ કેવો આવ્યો આપણે ખાલી ગણ સમાંતર રેખા હોય તો આપણે ખબર હોવી જોઈએ ઉકેલ ગણ કેવો થાય ઉકેલ ગણ ખાલી ગણ છે ખ્યાલ પડ્યો સમજાણું કારણ કે બંને રેખાઓ સમાંતર છે કોઈ બિંદુમાં છેદતી નથી એટલે ઉકેલ ગણ કેવો થાય ખાલી ગણ આપણને ખાલી એનું ભૌમિતિક નિરૂપણ કીધું મતલબ ગ્રાફ દોરવાનો પણ સાથે સાથે ઉકેલ પણ તમને હું કરાવતો જાઉં છું ક્લિયર બાળકો સમજાણો આ હતું ઉદાહરણ નંબર 3 આમાં સિમ્પલ છે આપણને શું હતું સૂત્ર આપી દીધા છે સૂત્રમાંથી આપણે આલેખ દોરવાનો છે ઓકે બાળકો સમજાણો હવે પછી સ્વાધ્યાયનો પહેલો દાખલો જોવાનો છે ચાલો બાળકો જોઈ તો બાળકો આ છે સ્વાધ્યાય 3.1 નો પહેલો દાખલો બરાબર આમાં સમીકરણ બનાવવાનું છે સમીકરણ બનાવી અને સોલ્વ કરવાનું છે આપતા તેની દીકરીને કહે છે આપતા તેની દીકરી એટલે આપતા છે એ પિતા છે અને દીકરી છે બરાબર
ની ઉંમર આપતા બની ઉંમર x વર્ષ છે અને તેની દીકરીની ઉંમર y વર્ષ છે એટલે બોલો એક વર્ષ અને y વર્ષ x વર્ષ અને y વર્ષ સાત વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા સાત ગણી છે શું કીધું આપણને કે ભાઈ સાત વર્ષ આ વસ્તુ લખવું પડે સાત વર્ષ પહેલા મારી ઉંમર સાત વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા સાત ગણી હતી હવે જો સાત વર્ષ પહેલા તો બે વસ્તુ આવે ભવિષ્યકાળ કે ભૂતકાળ તો જો સાત વર્ષ પહેલા એટલે આવે ભૂતકાળ હવે તમે અત્યારે જો ભૂતકાળમાં જો તમારી ઉંમર ઘટે કે વધે શું થાય તમને તરત ખ્યાલ પડે ઉંમર ઘટે ઘટે એટલે આપણે ગણિતમાં શું થાય બાદબાકી બંનેની ઉંમર ઘટે કે એકની ઉંમર ઘટે બંનેની પિતા અને દીકરી છે બંનેની ઉંમર ઘટે ફરી વખત સમજાવું પહેલા એટલે ભૂતકાળ તેમ ભૂતકાળમાં જાઓ તમારી ઉંમર ઘટે કે વધે ઘટે તો તમારે શું કરવાનું માઇનસ કરવાનું બંનેમાં દીકરી અને પિતામાં તો સૌપ્રથમ જો આમ થાય કે x અને y બરાબર સાત વર્ષ પહેલા એટલે બંનેમાં સાત બાદ કરવાના ચલો બાદ કરો સાત ચલો સાત વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા સાત ગણી છે તો સાત ગણી એટલે ગુણવું પડશે તો અહીંથી તમારો વિચાર એવો આવવો જોઈએ કે શાકભાજી વાળા માસી છે એ શાકભાજી છે કેમાં નાખે ઓછો એમાં નાખે કે વધુ એમાં નાખે તો તમને તરત ખબર પડે કે ઓછો એમાં તો આ બંનેમાં ઓછું કોણ અને કોની ઉંમર નાની આપતાબના આપતાબની કે દીકરીની તો તમને ઓબ્વિયસલી ખબર હંમેશા પપ્પાની ઉંમર બરાબર વધારે હોય અને છોકરીની ઉંમર ઓછી તો ઓછી કોણ છે વાય તો કોને ગુણવું પડશે y વડે કેટલા વડે કેટલા ગણી કીધી સાત ગણી એટલે સાત વડે ગુણવાનું ખ્યાલ પડ્યો ફરીથી સમજાવો આપણે શાકભાજી વાળો કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ કે આપણે જે શાકભાજી લેવા જઈએ તો માસે કેમાં નાખે ઓછો એમાં વધુ એમાં ઓછો એમાં તો ઓછો કોણ છે પુત્રી દીકરી એને તો એને ગુણવું પડે ક્લિયર ખબર પડી તો હવે x માઇનસ સાત બરાબર 7y માઇનસ 49 સાત આપણે ગુણાયું સમીકરણને આપણે બધું આ સાઈડ x માઇનસ 7y માઇનસ 7 માઇનસ 49 સોરી પ્લસ 49 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે 49 માંથી તમે 7 બાદ કરો એટલે આવશે તમારે 42 49 માઇનસ 7 એટલે 42 આ થયું તમારો સમીકરણ નંબર 1 ખ્યાલ પડ્યો બાળકો સમજણ હવે આપણે આગળ જોઈએ આપણને શું કીધું છે પછી ના 3 વર્ષ પછી પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી ઉંમર કરતા કરતા ત્રણ ગણી હશે ત્રણ ગણી હશે હવે આ કોન્સેપ્ટ સમજાવો ત્રણ વર્ષ પછી પછી એટલે તમને ખબર પડી જઈ જો ભવિષ્યકાળ છે ભવિષ્યમાં તમારી ઉંમર વધે ઘટે તમને તરત કહી શકો સાહેબ વધે બરાબર વધે એટલે ગણિતની ભાષામાં શું થાય સરવાળો ખ્યાલ પડ્યો સમજાણો ફરીથી કહો છો તમને હવે ત્રણ વર્ષ પછી કીધું છે પછી એટલે આપણે ખબર પડી છે કે ભવિષ્યકાળ છે ભવિષ્યકાળમાં આપણી ઉંમર વધે ઘટે વધે બંનેની સાથે વધે પિતા અને પુત્રીની તો આપણે જોઈએ તો x ને y 3 વર્ષ પછી એટલે બંનેમાં 3 વર્ષ એડ કરવાના કે ભાઈ અમે 3 વર્ષ બંનેમાં
હવે શું કીધું, ત્રણ ગણી. આપણે કોનો કોન્સેપ્ટ યાદ કરવાનો, માસી વાળો, શાકભાજી વાળા માસી નો, કે ભાઈ માસી જે છે કેમાં નાખે ઓછો, એમાં ઓછો પણ છે ભાઈ, તો ત્રણ કોને ગુમાના. વાસ હવે આગળ જોઈએ તો x વત્તા 3 is equal to 3y વત્તા 9. તો x minus 3y વત્તા 3 minus 9 is equal to 0. તો સમીકરણ x minus 3y ઓછા 6 is equal to 0, સમીકરણ નંબર 2. આ બંને સમીકરણ મળ્યા. શું મળ્યું આપણે? બંને સમીકરણ. આ બંને સમીકરણ માટે આપણે કોષ્ટક બનાવવો પડશે, બરાબર? પછી આપણે એને સોલ્વ કરી શકશું. તો એની માટે થઈને આપણે શું કરશું કે x + 7y છે, તો આ સમીકરણ છે x - 7y + 42 is equal to 0. તો x બરાબર 7y - 42. શું કર્યું આપણે? બધું આ સાઈડ લઈ લીધું. ખ્યાલ પડ્યો? ઓકે, સમજાણો. પછી આમાં આપણે જોઈએ કે x x plus x minus 3y minus 6 is equal to 0. તો આમાં શું થશે? x બરાબર 3y, x બરાબર 3y આ સાઈડ આવશે plus 6. ખ્યાલ પડ્યો? સમજાવું. ઓકે, ચાલો હવે કોષ્ટક બનાવીએ. મેન છે આનું કોષ્ટક બનાવો, બરાબર બાળકો? કોષ્ટક જે છે એ આપણે આ સાઈડ બનાવીએ. ખ્યાલ પડે આપણને? x y આ જે સમીકરણ છે કોનું છે? x માઇનસ 7y પ્લસ 42 નો છે આ કોષ્ટક. અને આ કોષ્ટક છે કોનું કોષ્ટક થશે? મેન જે છે એનો કોષ્ટક બનાવવાનો છે. ના છે x માઇનસ 3y માઇનસ 6 is equal to 0. ઓકે, ચાલો બોલો. હવે બંનેમાં સામાન્ય હોય એવું એક બિંદુ લેવું પડશે. કલ્પના બાળકો, તો વિચારો કેવી રીતના લેશું, તમારી રીતે વિચારવાનું, બરાબર? તમને કોન્સેપ્ટ ધીમે ધીમે ખ્યાલ પડે, અથવા તો નો ખ્યાલ પડતો હોય તો શું કરી લેવાનું કે તમારી રીતે આ લાઈક તમે દોર્યા હોય એટલે તમે ગમે પોઈન્ટ લો, પ્લસ માઇનસ કોઈ પણ પોઈન્ટ લઈ શકો. પોઈન્ટ લીધા પછી તમારી રીતે બંને આલેખ વ્યવસ્થિત જે જગ્યાએ છેદે બરાબર એ તમારે દર્શાવવાનું હોય. ઓકે બાળકો, તો જો સિમ્પલ શું કરું હું, ધારો કે હું આની અંદર y બરાબર 1 લો, y બરાબર શું લઉં છું? 1. આમાં y બરાબર 1, આમાં y બરાબર 1 લઉં તો આપણે શું થશે કે x બરાબર 7 ઇન્ટુ 1 ઇન્ટુ માઇનસ 12. તો માઇનસમાં એવું લઈએ 1 લેવાય નહીં, પ્લસ વાળું લેવાનું, બરાબર? એટલે જેથી આપણે ખ્યાલ પડે. તો જો હું કહું કે 6 લો તો 7 6 42 માઇનસ 42 બરાબર ચાલે, કે x બરાબર હું y બરાબર 6 લો, y બરાબર કેટલા લો? 6 લો. તો હું થઈ ગયું 7 ગુણ્યા 6 માઇનસ 42. તો આ થઈ ગયું 42 માઇનસ 42 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે આ મળ્યો 0 મળ્યો. શું મળ્યો? 0 મળ્યો. ખ્યાલ પડ્યો બાળકો? ચાલો હવે આના 6 ના ફોર્મમાં જ લઈએ એટલે આપણે સરળતા રહે, બરાબર? હવે શું લે? 6 2 12 લો. શું આમાં લો? 12. y બરાબર આમાં લો 12, બરાબર? એટલે 7, x બરાબર 7 ઇન્ટુ 12 માઇનસ 42. તો 12 7 84 માઇનસ 42, 84 માંથી 42 એટલે જવાબ આવશે 42. એક જવાબ આવ્યો 42. 6 ના ફોર્મમાં લીધું છે આપણે એટલે. ખ્યાલ પડ્યો? હવે આમાં એક કોમન પોઈન્ટ લેવાનો છે. 6 મૂકું તો 0 તો મારી પાસે આમાં આવશે જ નહીં, બરાબર? તો 12 મૂકીને જોઉં કે આવે છે કે નહીં, બરાબર? હું આની અંદર 6 મૂકીશ તો આવશે જ નહીં, 6 મૂકીશ તો શું આવશે?
18 તોય ચાલશે. ધારો કે આપણે એવું લેવું હોય કે આનો કોણ છે y = 6 મૂકીને જોઈએ, તો y = 6 મૂકો, 3 * 6 + 6 તો 3 6 18, 18 + 6 = 24. શું આવ્યું? 24 આવ્યું. તો શું આવ્યું આમાં? 24. ખ્યાલ પડ્યો બાળકો? સમજાવું? ચલો હવે આમાં 12 લીધા છે, 12 લઈને જોઈ જોઈએ જવાબ આપણે એક જ હોય તો કંઈક સરખો આવશે. ખ્યાલ પડ્યો? તો આમાં શું લઈએ? 3 * 12 વત્તા 6 તો 12 તેરી 36 વત્તા 6 બરાબર 42 આવી ગયું સરખું. તમારી અનુકૂળતા પ્રમાણે તમે આ પોઈન્ટ લેવો હોય તો લઈ શકો, અને બીજા પોઈન્ટ તમારે લેવો હોય તો પણ લઈ શકો. આ મળી ગયા આપણા પોઈન્ટ, બરાબર બધા જ પોઈન્ટ મળી ગયા. ઓકે સમજાણું બાળકો? હવે આપણે આની માટે દોરવો પડશે આલેખ. શું દોરવો પડશે? આલેખ. આલેખ માટે આપણે આમાં આપણે કરશું, પોઈન્ટ તો આપણે મળી ગયો છે બરાબર, આ જે પોઈન્ટ છે એનો જ ઉપયોગ કરી આપણે આલેખ દોરવાનો છે. ઓકે પણ તમારે બીજા પોઈન્ટ આવ્યો હોય તો એ સાચા આપણે, પણ જવાબ એક સરખો હોય. આલેખ આપણે થોડો ઘણો ફરક પડે પણ જવાબ એક સરખો હોય બરાબર, એમાં ફરક હોય નહીં. ખ્યાલ પડ્યો બાળકો? આલેખ માટે આપણે અક્ષ દોરવા પડશે, તો અક્ષ દોરીએ તો આમાં તો આપણે પ્લસ છે એટલે ધન છે એટલે થોડીક આ સાઈડ જ દોરીએ એટલે આપણે કઈ ભૂલ પડે નહીં. પહેલી અક્ષ વાળો ગ્રાફ ક્લિયર થાય.
કેલ્ક્યુલેટર પર લખો એટલે આ જે હશે એ કઈ હશે રેખા x માઈનસ 7y પ્લસ 43 ઇક્વલ ટુ 0 કેલ્ક્યુલેટર પર લખો ચલો એક તો છે તે 24.6 આ 24.6 એટલે આઈ થિંક 24.6 એટલે અહીંયા થયો મેં થોડુંક નીચે કરવું પડશે રાતે કે 24.6 અને આ તો છે તે આપણો એટલે બંનેને દોરીએ એટલે આ શેપ થયો આમાં કેલ્ક્યુલેટર પર લખો સમજણ એટલે આ કઈ થઈ ગયું x માઇનસ 3y માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0 કેલ્ક્યુલેટર પર લખો સમજાય છે આ છે એનો ગ્રાફ ઓકે એટલે આમાં આફતાબની ઉંમર લખવી તો લખી શકાય આફતાબની ઉંમર 42 વર્ષ છે કેટલી આવી 42 વર્ષ અને એની દીકરીની ઉંમર કેટલી આવી 12 વર્ષ આવી કેટલી આવી 12 વર્ષ કેલ્ક્યુલેટર બાળકો આફતાબની ઉંમર 42 વર્ષ થાય અને દીકરીની ઉંમર કેટલી થઈ 12 વર્ષ થાય આ આન્સર બરાબર આપણને ખાલી શું કીધું તો ખાલી બેઝિક અને જે આલેખ આપણે દોરવો કીધું પણ આન્સર તમારે આલેખની રીતમાં આ રીતના લખ્યો છે કોમન જે સેક્ટર પોઈન્ટ હોય મતલબ જે જગ્યાએ છેદ્યું એ છેદ બિંદુ થઈ ગયું તો એ આફતાબની ઉંમર કેટલી આવી 42 વર્ષ અને દીકરીની ઉંમર 12 વર્ષ આ એનો જવાબ આ હતો સ્વાધ્યાય 3.1 નો પહેલો દાખલો બરાબર આની અંદર તમારે આલેખ દોરવા જ પડે બાળકો આ પ્રમાણમાં તમારી રીતે 5 લઈ શકો તમને અનુકૂળતા હોય એ પ્રમાણે 4 લઈશો તમને અનુકૂળ હોય મને 6 ના ફોર્મમાં અનુકૂળ હોય 6 મને આમાં 2 ના ફોર્મમાં 1 ના ફોર્મમાં તમને જે મળે આલે આ ટાઈપનો મળે પણ અંતર વધુ ઘટ થાય જે પ્રમાણમાં તમે લીધું હોય એ પ્રમાણે પણ સેમ ટુ સેમ આની જેમ થશે ખ્યાલ પડો જે બિંદુ લીધા હશે એ ઓકે બાળકો સમજણ આ હતો તમારો સ્વાધ્યાય 3.1 નો પહેલો દાખલો ઓકે તો આજના લેક્ચરમાં બે જ દાખલા કર્યા ઉદાહરણ નંબર 3 અને સ્વાધ્યાય 3.1 નો પહેલો દાખલો ઓકે બાળકો તો આજના લેક્ચરના અનુરૂપ તમને અમુક એમસીક્યુ જે આપવાના છે એ ચાલો બાળકો એમસીક્યુ તમે લોકો જોઈ લે હેલો તો બાળકો આ છે આજના એમસીક્યુ એમાં પહેલો એમસીક્યુ એમ છે ચાર વ્યક્તિઓની 5 વર્ષ પહેલા ચાર વ્યક્તિઓની 5 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 60 વર્ષ હતો 5 વર્ષ પછી તે જ વ્યક્તિની ઉંમરનો સરવાળો કેટલો થાય બરાબર તો આ ગોતવાનું છે અને આ જે એમસીક્યુ છે માર્ચ 2010 માં પૂછે આવા એમસીક્યુ દર વર્ષે એકદો હોય છે એ ઓપ્શન છે 100 વર્ષ બી ઓપ્શન છે 70 સી છે 65 અને ડી છે 80 બીજો એમસીક્યુ x + y - 1 = 0 અને 2x + 2y = 2 નો ઉકેલ ગણ ખાલી જગ્યા છે આ એમસીક્યુ છે ઘણા વર્ષ પૂછાઈ ગયેલો છે જુલાઈ 2007 માં 8 માં અને 9 માં અને માર્ચ 2011 માં ઓપ્શન છે એનો a છગડીયા કૌંસમાં 1,0 0,1 છગડીયા કૌંસમાં c ખાલી ગણ અને d અનંત ઓકે બાળકો તો આ એમસીક્યુ નો આન્સર લેક્ચર નંબર 3 ની અંદર કોમેન્ટ સેક્શન ઉપર જઈ તમારે કોમેન્ટ કરવાનું છે આન્સર 1 નો એબીસીડી માંથી શું આવે છે આન્સર 2 નો એબીસીડી માંથી શું આવે છે કેલ્ક્યુલેટર બાળકો સમજણ જે તમારે કોમેન્ટ કરવાની હોય એ ફરજિયાત તમારે કોમેન્ટ કરવાના છે તમને સાઈડમાં કોમેન્ટ પણ દેખાઈ રહી હશે તો આ બાળકો જે વ્યવસ્થિત કોમેન્ટ કરે છે બરાબર તમે લોકો જે છે એ કોમેન્ટ કરતા નથી હજી ઘણા વિદ્યાર્થીઓ તો બધા જ વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા થાય એવો મારો આગ્રહ છે આ વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે એનો મતલબ એમ કે વિડિયો વ્યવસ્થિત જોવે છે એમને કરવામાં આવેલા દાખલા વ્યવસ્થિત સમજાય છે હોમવર્ક વ્યવસ્થિત થઈ રહ્યું છે બરાબર ઘણા લોકો વિદ્યાર્થીઓ વિડિયો પણ નથી જોતા તો આ લોકોને ફરજિયાત કહેવાનું કે ખાસ કરીને વિડિયો જોવો અને આ એમસીક્યુ ના આન્સર આપો સાથે સાથે તમને એક્સ્ટ્રા દાખલા પણ આજે આપવામાં આવ્યો હશે એક દાખલો એક્સ્ટ્રા તમને આપવામાં આવશે તમને સાઈડમાં સ્ક્રીનમાં દેખાઈ પણ રહેલો છે તો આ દાખલો જે છે એક્સ્ટ્રા એ તમારે લોકોને કોમેન્ટ સેક્શન ઉપર જઈ કોમેન્ટ કરવાની છે કે સર મારે એક્સ્ટ્રા દાખલો થઈ ગયો છે એનો આન્સર આ છે
તમારે દાખલો જોવા માટે તમારે લેક્ચર નંબર 3 ની Google Drive ઉપર સોરી ડિસ્ક્રિપ્શન માં જોજો, ડિસ્ક્રિપ્શન ની અંદર એક Google Drive આવશે, એ Google Drive ઉપર ક્લિક કરશો એટલે તમને આ જે એક્સ્ટ્રા દાખલો છે એનો આન્સર જોવા મળશે. ઓકે બાળકો, તો ફરજિયાત બધા લોકો કોમેન્ટ કરે. ઓકે તો આજના લેક્ચરમાં તમારા લોકોને હોમવર્કમાં આજે જે બંને દાખલા કર્યા, બંને દાખલા બે વખત, ઉદાહરણ 3 અને સ્વાધ્યાય 3.1 નો પહેલો દાખલો બંને આ લેખમાં જ કરવાના છે બબે વખત, અને થિયરી લેક્ચર 1 ની જે થિયરી કરાવેલી છે એ પણ એક વખત તમારે લખવાની છે. ઓકે બાળકો, જો બાળકો આ YouTube ચેનલમાં આપણે ગણિત વિષયના વિડીયો અપલોડ કરીએ છીએ, હજી સુધી જો મારે YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ઓકે બાળકો, તો હવે પછી આપણે મળશું લેક્ચર નંબર 4 માં. ઓકે ચલો બાય.